नमस्कार मित्रों, स्वागत है आपणु सीआर गुरु चैनल में। घणा समय थी मित्रों विडियो बनावी शकेलो नहीं अने थोड़ा सामाजिक कारणोसर अने थोड़ा मारा पर्सनल कारणोसर विडियो एक पण बनावी न शकेलो, परंतु हवे आपणी जे सीरीज छे ए आपणे कंटीन्यू राखशुं अने कंटीन्यू आपणे विडियो मूकशुं। हवे हालमां जे आपणुं एलआईडी वेरिफिकेशन आजथी जे चालू थयुं छे 29 तारीखथी जे हतुं ए, तो एलआईडी डॉक्यूमेंट वेरिफिकेशन विषय एक आजनो अपमारो वीडियो है आ। अने समय जता हूँ धीमे धीमे पाछू एलआईडी रिलेटेड हूँ विडियो पाछो बनावीश। हवे हाल में जे आपणो एलआईडी वेरिफिकेशन है तो वेरिफिकेशन नी अंदर शूँ होय छे अने सिलेक्शन कई रीते करवानुं होय छे, मीन्स के आपणे आरम अनाम अने जे आपणे एसआरपीएफनुं जे अत्यारे हाल में जे आपणी भरती छे आ जे अत्यारे 3 કેડર ઉપર છે तो यहाँ सिलेक्शन कई रीते करवानुं होय छे ए आपणे संपूर्ण आ वीडियो नी अंदर जोशुं। हवे शरुआत थी मित्रों आपणे जोईए के भाई वेरिफिकेशन नी अंदर शूँ शूँ होय छे। तो वेरिफिकेशन नी अंदर मित्रों जे तमारो ओरिजिनल डॉक्यूमेंट होय छे के जे समये तमे एक्जामनुं जे आपणे फॉर्म भर्युं होय छे त्यारे जे आपणी डिटेल आपी होय छे ए खास चेक करवा माटेनुं वेरिफिकेशन होय छे। वेरिफिकेशन नी अंदर मित्रों जे आपणा ओरिजिनल डॉक्यूमेंट होय छे एमां खास आपणी जे बर्थ डेट अने जे आपणी ज्ञाति छे अने आपणुं नाम छे आना माटे खास चेक करवामां आवतुं होय छे। हवे क्या क्या डॉक्यूमेंट आपणे जरूरियात होय छे वेरिफिकेशन माटेनी ए लिस्ट आपणे एलआईडीनी वेबसाइट उपर आपेलुं छे, परंतु तोय हूँ तमने कही दऊं। पेलुं होय छे कि भाई आपणुं लिविंग सर्टिफिकेट ફર્સ્ટ છે જે આપણું કાં તો 10th આપણું હોય છે કાં 12th હોય છે, એ તમારું જે લિવિંગ સર્ટિફિકેટ હોય છે એ લિવિંગ સર્ટિફિકેટ ખાસ એ જોઈએ છે। સેકન્ડ છે આપણું જે 12th આપણી જે પાસ આઉટ કરેલું હોય એ માર્કશીટ છે, પછી જે આપણું 12th જે આપણું ટ્રાયલ સર્ટિફિકેટ છે એ ખાસ નહીં ભૂલતા કે 12th અંદર જે આપણે કઈ ટ્રાય આપણે પાસ થયા છે, तो जे ट्रायल सर्टिफिकेट आपणुं होय छे ए ट्रायल सर्टिफिकेट खास नहीं भूलता, कारण के ट्रायल सर्टिफिकेटनी जरूर पड़शे ज अने मांगशे ज, कारण के कई ट्राय तमे पास थया छो ए लोकोने खबर नथी होती एटले ट्रायल सर्टिफिकेट एनी साथे रहे। ट्रायल सर्टिफिकेट एटले आपणे जे प्रयास प्रमाणपत्र आपे छे ज्यारे आपणे 12th पास आउट करीए एटले प्रयास प्रमाणपत्र एक आपणे आपता होय छे, तो ए प्रयास प्रमाणपत्र साथे राखजो। थर्ड छे आपणुं, ત્રીજા નંબરે આપણું જાતિનો દાખલો, તો જાતિનો દાખલો આપણો જે કીધો છે એ પ્રમાણે જાતિનો દાખલો સાથે રાખવાનો। ચોથું છે આપણું નોન ક્રિમિનલ સર્ટિફિકેટ, કે જે આપણે ઓબીસીના જે મિત્રો હોય છે તો ઓબીસી માટેનું જે છે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ એક જોશે, અને પ્લસ જે એનેક્સર જે આ વખતે નવું આવ્યું છે એનેક્સર ખાસ મિત્રો ધ્યાન રાખજો, એનેક્સરની જે આખી વિગતો આપેલી છે એ એલઆઈડીની વેબસાઇટ ઉપર છે જ, કે જે આપણી જ્ઞાતિ પુરવાર કરવા માટેની જે આખી પૂરેપૂરી પ્રોસેસ છે આ વખતે થોડીક લેંધી જેવું થઈ ગયું છે, કારણ કે આવી કોઈ પ્રોસેસ આગળની ભરતીમાં એવી કોઈ હતી નહીં કે જ્ઞાતિ પુરવાર કરવા માટે આપણે જે આપણા ફાધરનું કે આપણા કાકાનું કે આપણા દાદાનું કે જે સર્ટિફિકેટ આખું જોડવું પડે, તો એ આ વખતના જે એનેક્સરમાં છે એ 3 એનેક્સર છે આપણે એસી એસટી અને ઓબીસી માટેનું, એ ખાસ જોઈ લેજો અને એના ઉપરથી ત્યાં તમારું વેરિફિકેશન થશે, કારણ કે જાતિ ઉપરનું જે છે સમાજ કલ્યાણે જે આપેલું છે, કારણ કે એના લીધે જ આ ભરતી થોડીક લંબાઈ છે, કારણ કે હવે પાછું આપણે જે વેરિફિકેશન અત્યારે હાલમાં જે વેરિફિકેશન થશે એનું પાછું એકાદ મહિનો હજી વાર લાગશે, કારણ કે જે આપણે પુરાવાઓ રજૂ કરશું તો એનું વેરિફિકેશન થતાં વાર લાગશે, એટલે આ વખતે જે એનેક્સર આવ્યા છે 3 એ ખાસ મિત્રો બધા જોઈ લેજો, અને એનેક્સરની ઉપરથી જે માહિતી માંગી છે એ એનેક્સર ભરી અને જે આપણે દેવાનું કીધું છે એ ખાસ સાથે લેતા જજો। પછી 5મા નંબરે આપણે આવશે એનસીસીનું, કે એનસીસી અને સ્પોર્ટવાળા જે મિત્રો છે કે જેને એનસીસી કરેલું હોય કે સ્પોર્ટનું કોઈ સર્ટિફિકેટ હોય તો સાથે લઈ જવાનું, વિધવા બહેનો હોય કે જેની પાસે જે સર્ટિફિકેટ હોય છે કે જે આપણે રજૂ કરેલું હોય આગળ તો એ ત્યાં ખાસ લેતું જવાનું છે, અને ભૂલવાનું નથી ખાસ કે જે જે સર્ટિફિકેટ તમે જેમાં રજૂ કરેલું એ ત્યાં ભૂલવાનું નથી, એવું નથી કે તમને ત્યાંથી કેન્સલ જ કરી જશે ભૂલાઈ ગયું હોય કે કોઈ ઇન ધ કેસ કોઈ કારણસર, તો સાહેબને રિક્વેસ્ટ કરો તો ત્યાં વાંધો નહીં આવશે, અને ત્યાં અત્યારે હાલમાં હસમુખ પટેલ સાહેબ છે એટલે એણે ઘણી એવી સારી સુવિધા કરેલી છે કે એપ્લેટ ઓથોરિટી ત્યાં રાખેલી છે કે તમે ત્યાં અરજી કરી શકો કોઈ એવું તમને સર્ટિફિકેટની અંદર કોઈ દુવિધા આવતી હોય તો,
એટલે આ વખતે ખૂબ સારી સુવિધા છે, એવું કંઈ વાંધો નથી. પછી આપણું રહેશે પાસપોર્ટ સાઇઝના ફોટા, પાસપોર્ટ સાઇઝના ફોટા લેતા જજો, અને જે આપણું એક કોઈ પણ આઈડી એક તમારું હોય એ સાથે રાખજો. બાકી બસ આટલા જ ડોક્યુમેન્ટની જરૂર પડશે, એક ખાસ તમારું લિવિંગ સર્ટિફિકેટ, એક તમારું જે ટ્વેલ્થનું, પછી છે આપણું તમારું જાતિનો દાખલો, એક છે ક્રિમિનલનો દાખલો, બીજું છે આપણું એનેક્સર, અને આ જે આપણું એક તમારું આઈડી પ્રૂફ. બસ આટલા ડોક્યુમેન્ટ તમારે મસ્ત રીતે રાખી અને એની જે ઝેરોક્સ છે એ ઝેરોક્સ ખાસ સાથે રાખજો અને ઓરિજિનલ સાથે રાખજો. એટલે ત્યાં તમારો ટર્મ મુજબ વારો આવશે અને ત્યાં ટોકન સિસ્ટમ રાખી હશે, કાં પછી જે રીતની સાહેબે જે સુવિધા રાખી હશે એ પ્રમાણેનું હશે. બે આગળ હતી ત્યારે નંબરવાઇઝ હતું કે ભાઈ આ નંબર પ્રમાણે જે આપણા કોલ લેટરના જે નંબર હોય છે એ નંબર પ્રમાણે ત્યારે રાખેલું હતું. આ વખતેની કઈ રીતની પ્રોસેસ હશે એ મને ખ્યાલ નથી, પરંતુ આ રીતનું જ સાહેબનું જે હશે એ રીતનું રાખેલું હશે. હવે આગળ આવે છે એક બીજું ફોર્મ, એમાં ભરવાનું આવે છે કે ભાઈ સિલેક્શન કઈ રીતે કરવું, કે ભાઈ કઈ કઈ કેડર માટે તમે જાઓ છો, તો કઈ મેરિટ પ્રમાણે કઈ કેડર આવે છે. તો ત્રણ કેડર છે એમાં, અનામ, આમ અને SRPF. હવે આ ત્રણ કેડરમાં ખાસ મિત્રો ક્યારેય ભૂલ નહીં કરવાની, મીન્સ કે જેને જવું હોય એ પ્રમાણે જઈ શકે છે, પરંતુ અનામ, આમ અને SRPF આ ત્રણ જે પેટર્ન આવે છે એ રીતે જ રાખવાનું. કારણ કે સારો મેરિટ હશે તો અનારામની અંદર મળશે, એનાથી થોડુંક મેરિટ નીચું જશો એટલે આરામની અંદર, ને છેલ્લે છે SRPF. આ વખતે જેલ પોલીસ નથી એટલે ત્રણ કેડરની અંદર જ છે, બેનો માટે ખાલી અનારામ અને આરામ જ છે, કારણ કે બેનોને SRPFની અંદર નથી હોતું, એટલે ખાલી બેનો માટે અનારામ અને આર્મનું જ છે. એટલે બેનોને હંમેશા બે જ સિલેક્શન આપવાનું હોય છે, એમાં ખાસ બેનોને ધ્યાન રાખવાનું, આરામ છે ઉપર નહીં રાખવાનું અને અનારામ છે નીચે નહીં રાખવાનું. કારણ કે જો એકવાર આમાં સિલેક્શનમાં તમારે મિસ્ટેક થઈ જશે તો આખી જિંદગી રહેશે, કારણ કે આ પછી ચેન્જ નહીં થશે. તમે એકવાર આમાંથી સિલેક્શન કરી નાખ્યું કે ભાઈ અનારામની નીચે રાખી દીધું, આરામ ઉપર રાખી દો, એટલે પછી એ તમારું સિલેક્શન છે આરામની અંદર જ થશે, પછી તમારું અનારામની અંદર નહીં થશે. એટલે પહેલું પ્રથમ છે અનારામ, પછી આરામ ને પછી SRPF. ભાઈઓ માટે છે એ આ રીતનું જ રાખવાનું, અનારામ, આમ અને SRPF. અને સિલેક્શન જે છે મેરિટ પ્રમાણે જ થશે, મીન્સ કે તમારું જે મેરિટ હાઈ હશે તો અનારામની અંદર હશે, પછી એનાથી થોડાક માર્ક ઓછા હશે, ખાલી 1.5 માર્કની અંદર જ, એટલે આરામની અંદર આવી જશો અને SRPFની અંદર આવી જશો. એટલે આ રીતનું આખું સિલેક્શન ક્રાઇટેરિયા હોય છે. અને જે આપણું ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું છે, બહુ એટલું બધી એમાં કોઈ હેવી હોતું નથી. કોઈ પણ એવી જો જરૂરિયાત ઊભી થાય કે ભાઈ કોઈ ડોક્યુમેન્ટ ભૂલાઈ ગયું હોય કે કોઈ ડોક્યુમેન્ટની અંદર કંઈ ક્ષતિઓ રહી ગયું હોય, તો ત્યાં સાહેબને કહો એટલે તમને બહુ પોઝિટિવ જવાબ આપશે અને પોઝિટિવ રીતે તમારો ત્યાં નિકાલ થઈ જશે. અને કોઈ એવું ભૂલાઈ ગયું હોય કે કોઈ એવું થઈ ગયું હોય, કોઈ બને નહીં, કારણ કે કોઈ વેરિફિકેશન માટે જતા હોય એટલે કોઈ સ્વાભાવિક છે કે કોઈ ભૂલે તો નહીં જ, પરંતુ જો તો બી એવું બની ગયું હોય કે ભાઈ ભૂલાઈ ગયું હોય તો બી ત્યાં છે થઈ જશે, પોઝિટિવ એપ્રોચ આપેલી છે સાહેબની, એટલે એવો કોઈ પ્રોબ્લેમ નહીં થશે. ખાસ જે આપણા વેરિફિકેશનની અંદર છે ખૂબ શાંતિથી ત્યાં થઈ જશે, અને જે જે સેન્ટરો આપેલા છે એ સેન્ટરની જે તમને જે જગ્યા આપી હોય અને જે સમય તમારો નિર્ધારિત કરેલો હોય એ સમયે તમારે પહોંચી જવું, એટલે તમારું શું વેરિફિકેશન તમારું વહેલી તકે પતી જાય. તો જે વેરિફિકેશનનું હતું એ ખાસ આપણે આટલું જ બતાવવાનું હતું કે ભાઈ શું શું વેરિફિકેશનની અંદર હોય છે અને કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડતી હોય છે, બસ એ જ જોવાનું હતું. આપણે આગળના વિડીયોની અંદર આપણે આ LRDની જે ટ્રેનિંગ કઈ રીતની થતી હશે અને શું શું જરૂરિયાત હોય છે એ આપણે આગળ જોશું. ચાલો તો મિત્રો, જય હિન્દ, જય ભારત.